અકસ્માતોની ઘટના દિવસે ને દિવસે વધતી હોય છે. ત્યાં કાંકરેજમાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગામખોવાર અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રોડની બેદરકારી પણ સામે આવી રહી છે. જે પ્રમાણેના રસ્તા છે, ખાડા છે, તેના લીધે પણ અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. ત્યાં કાંકરેજમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોરાગઢથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ ગામખોવાર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક અકસ્માતની ઘટના બની હતી. થરા શિહોરી નેશનલ હાઈવે ઉપર ગામખોવાર અકસ્માત સર્જાયો હતો. થરા શિહોરી નેશનલ હાઈવે છે, તેની ઉપર એક ગામખોવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યાં બનાસકાંઠાના કાંકરેજમાં ગામખોવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતના પગલે 3 વ્યક્તિના મોત નિપજ્યા છે. આ ગામખોવાર અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માતોની ઘટના દિવસે ને દિવસે વધતી હોય છે. ત્યાં વધુ એક બનાસકાંઠાના કાંકરેજમાં ગામખોવાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરા શિહોરી નેશનલ હાઈવે ઉપર આ ગામખોવાર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ ગામખોવાર અકસ્માત થયો હતો, તેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ડીસા તાલુકાના ભાટસણ નવા ગામના પરિવારને આ અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે. આ લોકો મોરાગઢથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને પગલે 3 જેટલા વ્યક્તિના મોત નિપજ્યા છે. બનાસકાંઠાના કાંકરેજના વડા નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. થરા શિહોરી નેશનલ હાઈવે પર આ ગામખોવાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત નિપજ્યા છે.